વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ શુક્રવારે દેશને સંબોધન કરતા ત્રણેય નવા કૃષિ કાયદાઓ પરત ખેંચવાની જાહેરાત કરી અને ખેડૂતોની માફી માંગી હતી. તો ત્રણેય કૃષિ કાયદાઓ પાછા ખેંચાતા દક્ષિણ ગુજરાતના ખેડૂતોમાં આજે ખુશી જોવા મળી હતી અને ખેડૂતોએ ફટાકડા ફોડી ઉજવણી કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે દેશને સંબોધન કર્યું હતું. પીએમ મોદીએ સંબોધનની શરૂઆતમાં દેશવાસીઓને દેવ દિવાળી અને ગુરુ નાનક જયંતિની શુભેચ્છા પાઠવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંબોધનમાં જણાવ્યું હતું કે મેં ખેડૂતોના પડકારોને ઝીણવટતાપૂર્વક જોયા છે. નાના ખેડૂતોના પડકારોને દૂર કરવા માટે સરકાર દ્વારા પ્રયાસો કરાઈ રહ્યા છે. અમે ખેડૂતોના હિતોને પ્રાથમિકતા આપી છે. મોદીએ ત્રણેય કૃષિ કાયદાને પરત લેવાની જાહેરાત કરી તમામ દેશવાસીઓની માફી પણ માગી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જેવી નવા ત્રણેય કૃષિ કાયદા પરત ખેંચવાની જાહેરાત કરાય કે સમગ્ર દેશના ખેડૂતોમાં આજે ખુશી જોવા મળી હતી. દક્ષિણ ગુજરાતના ખેડૂતોએ પણ કૃષિ કાયદા સસ્પેન્ડ કરવાના નિર્ણયને આવકારીને ફટાકડા ફોડી ઉજવણી કરી હતી. જોકે જ્યાં સુધી અન્ય માંગો નહીં સંતોષાય ત્યાં સુધી આંદોલન પૂર્ણ નહીં થાય તેમ પણ ખેડૂતોએ જણાવ્યું હતું. રમેશ પટેલ, પ્રમુખ દક્ષિણ ગુજરાત ખેડૂત સભા. આજે સરકાર દ્વારા જે ત્રણ કાળા કાયદા રદ કરવામાં આવ્યા છે અને અમે આવકારીએ છીએ, પરંતુ આ ત્રણ કાયદા હજુ રદ કરવાની જે કાર્યવાહી છે અધૂરી છે. જ્યાં સુધી સંસદમાં રદ ન કરવામાં આવે ત્યાં સુધી આ કાયદો કાયદો જ ગણાય છે. એટલે અમે સરકારને માંગીએ કે તાત્કાલિક ધોરણે સંસદમાં એને રદ કરવામાં આવે, MSPની ગેરંટી માંગવામાં આવે જેથી કરીને ખેડૂતોને પોષકક્ષમ ભાવ મળી રહે અને ખેડૂતો સ્વામીનાથન કમિટીની ભલામણ છે એને અમલવારી થાય, ખાતર દવાનો ભાવ ઘટાડવામાં આવે એવી ખેડૂતોની માગણી છે અને ખેડૂતોમાં આજે એક દિવાળી જેવો માહોલ છે. સુનિલ વસંત કાપડની સેલિબ્રેશન કા મુખ્ય મુદ્દા એ થા કે કેન્દ્ર સરકાર પિછલે સાલ લોકડાઉન કે દરમિયાન જો કૃષિ કાનૂન લાઈ હતી ઓર જીસે જનતા કે કિસાન દેશ કે કિસાનો પર લાદ દિયા ગયા થા, આજ પ્રધાનમંત્રીને સુબહ મેં વો તીનો કાનૂન વાપસ લીએ ઉસ ખુશી મેં આજ હમને જનતા કો પેડે બાટે ઓર ફટાકડા ફોડને કા કાર્યક્રમ કિયા થા. એ તો અગર દેખા જાય કે દેશ કે કિસાનો કી હાલત બહુ ખસ્તા હાલ હૈ ઓર સરકાર ઉનકે ઉપર મનમરજી ચલા રહી થી, લેકિન કિસાનોને જીસ તરહ સે યે લડત દી હૈ ઉસ ખુશી મેં હમને કાર્યક્રમ કા આયોજન કિયા થા. કેન્દ્ર સરકાર દ્વારા બનાવવામાં આવેલા ત્રણેય નવા કૃષિ કાયદાઓ પરત ખેંચવાની વડાપ્રધાન દ્વારા જાહેરાત કરાઈ છે અને હવે આ મહિને સંસદ સત્રમાં કાયદો પરત લેવાની પ્રક્રિયા હાથ ધરાશે તેમ પણ જણાવાયું હતું. અઝર કુરશી સાથે પ્રકાશવાળા.